કોરોના કાળ અને લોકડાઉન દરમિયાન નવસારી ટાઉન પોલીસની કામગીરીથી અભિભૂત થઈને શહેરના યુકે પિઝાના સંચાલક દ્વારા રૂપિયા 1.5 લાખથી વધુના કિંમતના સ્ટીલના 5 બેરિકેડ પોલીસને અર્પણ કરાયા હતા. કોરોના મહામારી તેમજ લોકડાઉનનો સમય ખરેખર કપડો કાળ હતો અને તેમાં આરોગ્ય કર્મીઓ ઉપરાંત પોલીસની કામગીરી પણ પ્રશંસાને પાત્ર રહી હતી. કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે પોલીસે નિભાવેલી ફરજ અવિસ્મરણીય રહેશે. ત્યારે નવસારી ટાઉન પોલીસની કામગીરીથી અભિભૂત થઈને એક હોટેલિયરે બેરિકેડની ભેટ ધરી છે. મૂળ યુકેના અને નવસારી શહેરના રિંગ રોડ પર યુકે પિઝાના સંચાલક લુકમાન તેમજ તેમના મિત્ર અહેમદ તરફથી નવસારી ટાઉન પોલીસને અંદાજે રૂપિયા 1.5 લાખથી વધુના સ્ટીલના 5 બેરિકેડ ભેટ ધરાયા છે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નવસારી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલ હાજર રહ્યા હતા અને તેમણે ભેટ સ્વીકાર સાથે અભિવાદન કર્યું હતું. આજે અમારે લોકડાઉન, અમે મૂળ રહેવાસી છે ઇંગ્લેન્ડના, અમારા ભાઈ એવા અહમદભાઈ, અમે બે જ અવારનવાર ઇંગ્લેન્ડ જ રહીએ છીએ અને અમારે ઘણા ટાઈમથી આ યુકે પિઝા એન્ડ ગ્રીલ નવસારીમાં સક્રિય છે 2012થી, ને નવસારીની પબ્લિક અમારી સાથે ઘણા વર્ષોથી સંકળાયેલી છે. તો તે દરમિયાન અમે જ્યારે ઇંગ્લેન્ડથી આવ્યા અને પોલીસની લોકડાઉન પછી ઘણી જગ્યાએ અમને એવું જોવાનું મળ્યું કે બેરિકેડ સરખા કે નહીં હોવાના કારણે એમને તકલીફ અનુભવાતી હતી. તો એ અમારા પોલીસ મિત્રો સાથે મળી અમે એક નક્કી કર્યું કે અમે બેરિકેડ જે આપવાના છે ને એવા સારા બેરિકેડ આપીશું કે જેથી લઈને લોકોને બી સારું લાગે અને નવસારી સિટીને કંઈક નવું મળે એ માટે અમે નવા બેરિકેડ આપ્યા છે. અને એ બેરિકેડ જે અમે સ્ટેનલેસ સ્ટીલના બનાવ્યા છે ને એક સ્ટેનલેસ સ્ટીલના બેરિકેડને લગભગ આશરે અંદાજે 25,000 રૂપિયાનો ખર્ચ થયો છે અને અમે આગળ બી નવસારી માટે કંઈક નવું કરતા રહીશું. NTC News નવસારી.